નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરમાંથી 1.5 મહિના પહેલા સીએનજી રિક્ષા ચોરનાર ચોરને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર ખાતેથી 1.5 મહિના પહેલા ચોરી કરનાર સીએનજી રિક્ષા સાથે રિક્ષા ચોરને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 7/2/2024 રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર રેલવે સ્ટેશન પાસે રોડ ઉપર આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસે એક માણસ બજાજ કંપનીની રિયલ રિક્ષા લઈને ઉભેલ છે. જે માણસ રિક્ષા ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમીવાળી જગ્યાએ આવતા મળેલ બાતમીના વર્ણનવાળી રિક્ષા સાથે નીચે મુજબના માણસ હાજર મળી આવેલ. જે રિક્ષા રજીસ્ટર, કાગળો, બિલ કે આધાર માંગતા નહીં હોવાનું જણાવેલ. જે રિક્ષા તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા હોય રિક્ષા કિંમત ₹25,000 ગણી શંકાસ્પદ મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ. આ રિક્ષા અંગે તેની પૂછપરછ કરતા તેણે આજથી 1.5 મહિના પહેલા સમયે સુરત રેલવે સ્ટેશન નજીકથી રિયલ રિક્ષાનું શોકેટ તોડી ડાયરેક્ટ કરી રિક્ષાની ચોરી કરી પોતે વાપરતો હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. પકડાયેલ ઇસમનું નામ આશિફ ઉર્ફે રાજુ ઇકબાલભાઈ કુરેશી, ઉંમર વર્ષ 38, મોતી તળાવ, ભાવનગર હોવાનું જાણવા મળ્યું હતું. સમ્રાટ સમાચાર, તળાજા.